પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એવા એક મહામાનવ છે કે જેમણે પવિત્ર સંન્યસ્ત માર્ગે 50-50 વર્ષ સુધી શ્રેષ્ઠ સાધુ જીવન દરમિયાન માનવીય સંબંધો અને સાંસારિક સંબંધોના તાણાવાણા સુખમય અને અતૂટ બને, સમાજમાં રહેલી સત્વશીલતા ઉજાગર થાય અને ભારતની ઉન્નતિ ચારિત્ર્યવાન રાષ્ટ્ર તરીકે થાય તે માટે સ્વયં સ્થિત પ્રજ્ઞ રહીને પણ અકલ્પનીય સંવેદનશીલતા દાખવી છે. જીન શાસનના પ્રખર ધર્મગુરુઓની ઉજ્જવળ શૃંખલાના આ અનોખા જ્યોતિર્ધર એટલે કરોડો ભાવિકોને પોતાના અમૃત વચનોથી સદૈવ ભીંજતા રહેતા જૈનાચાર્ય પૂજનીય વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ. મહારાજ સાહેબ, ઓફ ધ રેકોર્ડ વાતચીત કરવા માટે આપને ખૂબ ખૂબ સ્વાગત છે. મહારાજ સાહેબ, આપના માટે મારું એક આશ્ચર્ય છે. આપને અહીંયા મળતા પહેલાં આપના લખાણો પર હું નજર કરી ગયો છું. અગાઉ પણ મેં આપના લખી રાખો આરસની તકતી પર ઝેર જ્યારે નીતરી જાય છે, અમૃત જ્યારે આંખમાં પ્રવેશે છે, પવન તું તારી દિશા બદલી નાખ એવા પુસ્તકો વાંચ્યા છે, મનન કર્યું છે. આપની કલમની અંદર જે સંવેદનશીલતાનો અનુભવ થાય છે એનાથી આપના હૃદય મન કેટલા રૂજુ છે, કેટલા કોમળ છે એનો પરિચય થાય છે. સ્થિત પ્રજ્ઞતા અને સંવેદનશીલતા વિરોધાભાસ જેવી બાબતો હોવા છતાં આપના કિસ્સામાં મારા જેવા વાચકને, વાચક તરીકે, વિચારક તરીકે, એક જિજ્ઞાસુ તરીકે એવું લાગે કે સ્થિત પ્રજ્ઞતા અને સંવેદનશીલતાને વચ્ચેનો તાલમેલ આપ કેવી રીતે જાળવતા હશો? એમાં બહુ મોટી વાત નથી, હું એવું વર્ષોથી અનુભવી રહ્યો છું. આપણી ઉપર જ્યારે તકલીફ આવે ત્યારે આપણે સ્થિત પ્રજ્ઞ રહી શકીએ છીએ, પણ જગત ઉપરની તકલીફ આવે ત્યારે સ્થિત પ્રજ્ઞતા બની શકે કે દોષમાં કન્વર્ટી જાય, અને એટલા માટે ત્યાં હું સંવેદનશીલ બની જાઉં છું. કોઈપણ જગ્યાએ વ્યક્તિગત અને સમષ્ટિગત બે કાર્ય જુદા પડી જાય છે. જેમ મારું એક અંગત માનવું છે, મારી ઉપર દુઃખ આવે ત્યારે હું હલું નહીં એ મારી તાકાત છે, પણ બીજાની ઉપર દુઃખ આવે ત્યારે પણ હલું નહીં એ મારી કમજોરી છે. આ વર્તમાન કાળમાં એડવાન્સ ટેકનોલોજીમાં બહુ મોટો લોસ કદાચ થયો હોય તો બુદ્ધિ ખૂબ બધી, શક્તિ ખૂબ બધી, સંપત્તિ ખૂબ બધી, સંવેદનશીલતા રોજ 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 ઘટતી જાય છે. સંવેદનશીલતા માટે આજે આંકડા મહત્ત્વના બની ગયા છે. 10 માણસ મરે કંઈ નહીં, 1000 માણસ મરે કંઈ નહીં, 1,00,000 મરે, 10,00,000 મરે તો જ માણસ થોડું ઘણું પણ વિચારે છે. કદાચ એવું કહી દઉં તો પણ ચાલે કે ટીવી ઉપર બેઠા બેઠા 1,00,000 માણસના મોતને સુનામી ભૂકંપમાં લોકો જુએ છે એ વખતે પણ ચાનો કપ છોડતા નથી. 1,00,000 માણસની સ્મશાન યાત્રા જોવા છતાં આ વર્ગ જો ચાનો કપ ન છોડી શકે, આટલી હદની સંવેદનશીલતા તો કોઈ ધર્મના પ્રણેતાઓ પણ સ્વીકારી નથી. એટલે સંવેદનશીલતા મરી પરવારી છે આપનું કહેવાનું? ખતમ, અને એને બહુ મોટા નુકસાન કર્યા છે. હંમેશા બુદ્ધિ પ્રભાવિત કરે છે, હૃદય ભાવિત કરે છે. સામાન્ય પ્રભાવિત કરવા માટે તમારે એક બુદ્ધિ હોવી જોઈએ, પણ તમારે હૃદયને ભાવિત કરવા માટે તમારે એક સંવેદનશીલતા જોઈએ, તો જ તમારું હૃદય ભાવિત થાય. આજે આપણે ગાંધીજીને યાદ કરતા હોઈએ, ભગવાન મહાવીરને યાદ કરતા હોઈએ, જેટલા મહાપુરુષને યાદ કરતા હોઈએ, એમની આગળ એક મોટી તાકાત હતી ભાવિત હૃદયની, સંવેદનશીલ હતા, અને એના કારણે જ કોકના દુઃખમાં એમની આંખ આંસુ ભાવતી. આપની દ્રષ્ટિએ અત્યારે વર્તમાન ભારત, આપણી સામાજિક સમસ્યાઓ, રાજનૈતિક રીતે આપણે ક્યાં છીએ, શું આ લાગે છે આપણે સામાજિક રીતે? મને પોતાને ચાર ક્ષેત્રમાં થોડી કચાસ લાગે છે. જે ચાર ક્ષેત્ર એવા છે કે જે પૂરી દુનિયાને બાંધે છે, બનાવે છે અને ઉચકે છે. માં સૌથી પહેલું ક્ષેત્ર છે શિક્ષાનું. આજે શિક્ષણ વિના કોઈને પણ ચાલતું નથી. મારા સાધુને પણ હું ભણાવું છું અને બધાને ભણાવું છું, પણ વર્તમાન આખી શિક્ષા પદ્ધતિમાં એકલી કેરિયરની વાત છે. કોઈ પણ જગ્યાએ નોટ એ સિંગલ લેસન ઓફ કેરેક્ટર, કેરેક્ટર વિનાનું કેરિયર, એને આખી શિક્ષણ વ્યવસ્થાને ડેમેજ અને ખતમ કરી નાખી છે. મારે તમને જ પૂછવું છે કે નિરક્ષર માણસે ક્રાઇમ કેટલા કર્યા અને સાક્ષરો ક્રાઇમ કેટલા કરી રહ્યા છે? બહુ અદ્ભુત વાત કરી આપે, ખરેખર વિચારણીય પ્રશ્ન. હા, જો ક્રાઇમ નિરક્ષર માણસો જ કરતા હોય, જે ભણેલા ગણેલા નથી એ જ ક્રાઇમ કરતા હોય. આપણી શિક્ષાની દિશા જ ઊંધી છે. ઊંધી એટલા માટે છે કે કેરેક્ટર છે નહીં અને એકલું કેરિયર છે, અને એમાં પણ ફોકસ એકલી માત્ર પૈસા 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 સિવાય કઈ નથી. મૂલ્ય નિષ્ઠાનું કે મહત્વ નથી. હું એચઆરડી મિનિસ્ટરને પણ મળ્યો દિલ્હીમાં, હમણાં ઔરંગાબાદ સ્મૃતિ ઈરાનીને પણ મળ્યો જ્યારે એચઆરડી મિનિસ્ટર હતા ત્યારે. 2006 ની સાલમાં કેરેક્ટરની વાત તો છોડો, પણ પૂરા હિન્દુસ્તાનમાં ફ્રોમ કેજી ટુ લેકર સેક્સ એજ્યુકેશન ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું હતું. હું દિલ્હી ગયો, મને ખબર પડી. રાજ્યસભામાં રિટ પિટિશન મને એડમિટ કરી
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અડવાણી, સુષ્મા સ્વરાજ, સુપ્રીમના ચીફ જસ્ટિસ, બ્યુરોક્રેસી, સીબીએસઈના ચેરમેન એ બધાને મળ્યો અને એમને મેં દેખાડ્યું કે સેક્સ એજ્યુકેશનથી શું લાભ થશે તમે મને દેખાડો. અને 3.5 વર્ષની મુસલમાનો સાથે, ક્રિશ્ચન સાથે, પંજાબ સાથે, પંજાબી સાથે, ઓકે, બધી જ કોમ્યુનિટીને સાથે રાખી અને રાજ્યસભામાં રીટ પિટિશન એડમિટ કરી અને 3.5 વર્ષે પિટિશન કમિટીના ચેરપર્સને એક જ વાક્યમાં જજમેન્ટ આપી દીધું, નો સેક્સ એજ્યુકેશન રિક્વાયરમેન્ટ ઇન ઇન્ડિયા. 15 કરોડ બાળકોને કેજી દિલ્હીને સેક્સ એજ્યુકેશન આપવાનું એ બંધ થયું. મારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખી દુનિયામાં જ્યાં જ્યાં સેક્સ એજ્યુકેશન ચાલે છે ત્યાં એક પણ જગ્યાએ તમે સફળતા મળી હોય તો દેખાડો, બધે જ નિષ્ફળ. બીજા નંબરમાં છે મીડિયા. દે આર ગિવિંગ ધ રાઇટ ન્યૂઝ બટ નોટ ગુડ ન્યૂઝ. મીડિયા સાચા સમાચાર તો આપે છે પણ આ સમાચારથી સમાજમાં શું ઇફેક્ટ થશે એ મીડિયા જોવા માટે તૈયાર નથી. આફ્ટર ઇફેક્ટ તો તમે દવા લેવા જાઓ, ડૉક્ટર આગળ જાઓ છો, ડૉક્ટરને પૂછો, ડૉક્ટર સાઇડ ઇફેક્ટ તો કંઈ નહીં આવે. અને મીડિયા જે કંઈ પીરસી રહ્યું છે સાઇડ ઇફેક્ટનો વિચાર નથી કરતું કે આમાં સાઇડ ઇફેક્ટ શું આવશે. વર્ષો પહેલાં સુરતમાં ઇઝરાયલના પત્રકારો મને મળવા આવ્યા હતા. મને ઇઝરાયલના એમના બધા જ પત્રો દેખાડ્યા, એક પણ પેપરના એક પણ પાના ઉપર સેક્સ કે વાયોલન્સના સમાચાર નહોતા. નકારાત્મક સમાચારો મેં એમને પૂછ્યું, મને કે અમે ઇઝરાયલને મારા સાહેબ ઊભું કરવા માગીએ છીએ, આવા સમાચારથી ઇઝરાયલની પ્રજાને કંઈ મળતું નથી. અમે તો એ માનીએ કે અમારી પ્રજા તાકાતવાન બને અને એટલા માટે મારા સાહેબ અમારે ત્યાં સમાચારને કોઈ સ્થાન જ નથી. એટલે આપનું કહેવું છે કે નકારાત્મક સમાચારોથી વિપરીત અસર થાય છે લોકમાનસ? નકારાત્મક સમાચાર કરતાં પણ ગંદા સમાચાર. નકારાત્મક સમાચાર ક્યારેક આપવા પડે. હું પણ નકારાત્મક ક્યારે બોલું છું, ઇટ નોટ મીન્સ કે નકારાત્મકતા સમાજને ડેમેજ કરશે, પણ ક્યારેક તો સકારાત્મકતા પણ સમાજ. એટલા માટે હું તમને કહી દઉં કે ધેર ઇઝ ધ મોર ડિફરન્સ બિટવીન રાઇટ એન્ડ રોંગ એન્ડ ગુડ એન્ડ ન્યૂઝ. રાઇટ કેન બી બેડ, રોંગ કેન બી ગુડ. હા, સાચા સમાચાર પણ ખરાબ હોઈ શકે છે. ઇવન ઇફ યુ ડોન્ટ લાઈક. હા, સમાજને પ્રભાવશાળી બનાવવો હોય તો પ્રભાવશાળી વિચારો રમતા રાખો. ગંદા વિચારો રમતા રાખીને સમાજને તમે પ્રભાવશાળી નથી બનાવી શકતા. તો મીડિયાએ પણ આત્મમંથન કરવાની જરૂર છે અને જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય દિશા. મને પોતાને એમ લાગે છે કે મીડિયા, માત્ર મીડિયા નહીં, જે પણ ક્ષેત્રમાં, હું 3 કલંકની વાત કરવા માગું છું. કે પહેલી વાત છે કે આઈ વુડ લાઈક ટુ હેવ મોર મની. આ એક આખો ભયંકર કોટીનો ગોલ મગજમાં સેટ થઈ ગયો છે. તમે અબજપતિ બનો કોઈ વિરોધ નથી. બીજા નંબરનું લક્ષ્ય બન્યું છે ઇન્સ્ટન્ટ મોર મની. મોર મનીનો વિરોધ નથી, તમે કરોડપતિ બની શકો છો. પણ તમારા પિતાજી 10મે માળે ચડીને ગયા હતા, તમારે સીધું લિફ્ટમાં જવું છે. તમે પગથિયા ચડવા માટે શ્રમ ઉઠાવવા માગતા નથી. પગથિયા કેવા છે, સારા છે, ખરાબ છે, તમે જોવા પણ નથી માગતા. તમે પસીનો ભાવવા નથી માગતા. તમે એક જો ચાંપ દાબુને સીધો 10મે માળે પહોંચી જાઓ. આ ભયંકર કોટીનું દૂષણ ઇન્સ્ટન્ટ મોર મની. ચાલો ઇન્સ્ટન્ટ મોર મનીનો પણ વિરોધ એટલા માટે નથી, પણ ત્રીજા નંબરનું જે દૂષણ ઘૂસી ગયું છે એની હાઉ મોર મની. અને મીડિયાની પણ મોટી તકલીફ આ છે, એમને TRP વધારવી છે અને TRP વધારવા માટે એ લોકોએ એની હાઉ શબ્દ ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. કોઈ પણ રસ્તે તમે વધારો. હું એમ ખાલી એટલું પૂછું, બંધ કપડાવાળી સ્ત્રીને મીડિયામાં સ્થાન કેટલું છે? હિન્દુસ્તાનમાં આજ સુધીમાં અમે કોઈ દિવસ જોયું નથી કે સૌથી વધારે સેક્સી સ્ત્રી કોણ એને મીડિયા હાઈલાઇટ કરે. આ વડોદરામાં પવિત્ર સ્ત્રી કોણ છે મીડિયા જોવા પણ માગતું નથી, એને સ્થાન પણ આપવા નથી માગતું, પણ સૌથી વધુ સેક્સી કોણ, સૌથી વધુ કપડાં કોણ ઉતારે એને મીડિયા ફર્સ્ટ પેજ ઉપર બોક્સ આઇટમમાં મૂકવા માગે છે. આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ કે મીડિયા શું કરવા શું માગે. આ ઘરમાં રહેલી દરેક દીકરીને એમ કહે છે કે તમે આ રસ્તે આવો, એમ કપડાં ઉતારો તો તમને સમાજ સ્વીકાર. આપનો કહેવાનો મતલબ છે કે જે લોકસેવા અથવા તો જે નાગરિક કર્તવ્યના રૂપે જે મીડિયા હોવું જોઈએ એની બદલે એ બિલકુલ વ્યવસાયીકરણ અને ધંધાર્થી અને એમાં તે બહુ વધારે પડતી ખરાબ વ્યાખ્યા આપી શકે એ દિશામાં છે. હું બિઝનેસનો વિરોધ નથી કરતો, તમે કરો ને, પણ ઇનપુટને હું એમ કહું કે તમે 1,00,000 રૂપિયા લઈને નેકલેસ આપો તો સોનાનો આપો છો ને, એટલે આપણે અધપતનના માર્ગે રાષ્ટ્ર જાય એવી દિશામાં મીડિયાનો પણ ફાળો છે એવો અર્થ કરી શકાય. એકલા મીડિયાનો નહીં, જ્યાં પણ મોર મની, ઇન્સ્ટન્ટ મોર મની લક્ષ આવ્યું છે, પછી એ લાયન્સ ક્લબ હોય, જાયન્ટ્સ હોય, જેસીસ હોય, રોટરી હોય, બાર એસોસિએશન હોય, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ ક્ષેત્ર, એની હાઉ શબ્દ આવે ત્યાં બધું પતનના રસ્તા ખુલ્લા. મારા સાધુજીમાં પણ એની હાઉ શબ્દ નથી. અતિરેક એમાં નહીં, અતિરેક એક્સેસનો પણ વાંધો નથી, નોટ એની હાઉ. મારો પ્રશ્ન છે, મારી આગળ મેં સાધુ બન્યો ત્યારે મારા ગુરુદેવ મને આ સાધુ જીવનની સંવિધાન દેખાડી દીધું હતું, આમાં રહીને તારે આગળ વધવાનું છે. આ પહેલું શિક્ષા, બીજા નંબર મીડિયા, ત્રીજું સત્તા. ધે કેન ડુ એવરીથિંગ બટ ધે ડોન્ટ વિશ. એની આગળ કાર્યશક્તિ ઘણી છે, ઈચ્છા શક્તિ. ધે કેન ડુ એવરીથિંગ. કદાચ સિકંદર આગળ જેટલી તાકાત નહોતી એટલી તાકાત આજની સત્તા આગળ સરકાર. ઈચ્છા શક્તિ ખૂટે છે. ઈચ્છા શક્તિ ખૂટે છે. લોકસેવા માટેની, લોકકલ્યાણ માટે, લોકસેવા માટે કોઈ પણ ક્ષેત્રની જે સારું આપવું છે અને એમની આગળ બધી બધું તંત્ર વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ એમની આગળ
ક્રિયાશક્તિ ઘણી છે, ઈચ્છાશક્તિમાં ક્યાં કચાશ. અને ચોથા નંબર છે સંત શક્તિ. વી કેન વિશ એવરીથિંગ બટ વી કાન્ટ ડુ એનીથિંગ. અમારી આગળ ઈચ્છાશક્તિ છે, અમારી આગળ ક્રિયાશક્તિ નથી. એમની આગળ ક્રિયાશક્તિ છે, ઈચ્છાશક્તિ નથી. તો રાજસત્તા અને ધર્મસત્તાનું સંયોજન થાય એવું કોઈ મિકેનિઝમ? મારી ખાલી એટલી જ ઈચ્છા છે, સંતોની ઈચ્છાશક્તિને શાસકોની ક્રિયાશક્તિ એક થઈ જાય, આ દેશનું પરિવર્તન પાકું. કે ગાંધીયુગ એ કોઈ દાયકાઓ પહેલાંની વાત નથી, ત્યારે તે જાહેર જીવનની અંદર નૈતિક મૂલ્યો પ્રત્યેનો આગ્રહ હતો, સદાચરણ હતું. તો ખાલી 50-60 વર્ષની અંદર આટલું બધું અવમૂલ્યન થયું, અધપતન થયું, એના માટે કયા પરિબળો જવાબદાર? એનું કોઈ પરિબળ નથી. એ વખતે મૂલ્યની પ્રતિષ્ઠા હતી, મૂલ્યનું સન્માન હતું, મૂલ્યનો આદર હતો. આજે મૂલ્યની પ્રતિષ્ઠા નથી, મૂલ્યને સન્માન નથી, મૂલ્યનો આદર નથી. એના કારણો મેં તમને પહેલા જ કીધું. આજે આ જ મેં તમને પહેલા કીધું કે એક વાત તમને કીધું કે ઘરમાં દીકરો જમે અને લોજમાં જમે, બે વચ્ચે ફેર એટલો છે કે લોજમાં દીકરો જે માગે એ લોજવાળા આપે, ઘરમાં દીકરો જે માગે માના આપે. માને જો ખબર હોય કે દીકરાનું પેટ બગડેલું છે, દૂધપાક ઘરમાં બન્યું છે, માની આપે. માં એમ કે તારી ઈચ્છા છે માટે નહીં આપું, તારું પેટ બગડે છે, હું તારે રડવું તો રડ પણ નહીં આપે, નહીં આપે. લોજવાળાને માગનારના પેટની પડી જ નથી, એ તો કે અમને પૈસા મળે છે, તું માગ અને તારી સંસાર યાત્રા નહીં, કે અમારે પ્રશ્ન નથી તારું જે થવાનું. એટલે અત્યારે મીડિયા શું કરે છે, લોકો શું માગે છે એ આપે છે, લોકોને શું આપવા જેવું છે ચેક નથી. બહુ સરસ. હું માનું છું કે મીડિયાએ લોજની બદલે માં બનવું જોઈએ. એને સમાજને તમે જે આપો છો એના હિત માટે હોય એ જ મારે આપવું છે, સમાજે માગે મારે નથી આપવું. ધર્મની વાત આપણે કરીએ તો ધર્મ એ સામાન્ય રીતે દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, સદ્ભાવ, પ્રેમ, નમ્રતા, વિવેક, શાંતિ, ભાઈચારો, સત્ય, અહિંસા એવું બધું શીખવે છે. પણ માનવ જગતના ઇતિહાસ પર આપણે સૈકાઓ સુધી જે કાંઈ ઇતિહાસ છે એનો પર નજર કરીએ તો મોટાભાગે ધર્મના નામે જ યુદ્ધો વધારે લડાયા છે. આની પાછળ શું કારણ? ધર્મના નામે યુદ્ધ લડાયા છે તો ઊભી કરેલી ચીજ છે. બિલકુલ. આજે રામાયણના મહાભારત કયું ધર્મના નામે લડાયું, કયું એમાં શું? આ જે મોટામાં મોટા ભયંકર કોટીના યુદ્ધ છે આપણને બધાને યાદ છે. મકે ધર્મ આવતો નથી વચ્ચે. દુર્યોધનને સત્તા જીતી અને સ્ત્રી જીતી, કંચન અને કામિની સિવાય યુદ્ધ ક્યાં છે? આટલા મોટા યુદ્ધ જે તમે બોલો છો તો પણ જે દેશ દેશની વચ્ચે પણ લડાઈ છે એમાં તે ના ના કોઈ ધર્મ આવતો નથી. તમે લેબલ કોઈને પણ લગાડો, કોમી રમખાણો ઘણી વાર થાય છે, એ એમાં પણ બધા અંગત સ્વાર છે. કે ધર્મના નામે ફરીવાર કીધું, ધર્મ બે પ્રકારનો છે, ક્રિયાત્મક ધર્મ અને ગુણાત્મક ધર્મ. મારે એમ કહે કે ક્રિયાત્મક ધર્મમાં ડિફરન્સ હોઈ શકે, કોઈ પૂજા પદ્ધતિની અલગ છે, કોઈ મંદિરમાં ને કોઈ મસ્જિદમાં ને કોઈ ચર્ચમાં ને કોઈ પ્રાર્થનામાં ને બધું અલગ. ગુણાત્મક ધર્મ શીલ, સદાચાર, પવિત્રતા, ઉદારતા, નમ્રતા, સરળતા, આ તો તમને જોઈએ છે ને મારે જોઈએ છે. આ ગુણાત્મક ધર્મ મારા ઘરમાં તો મારું ઘર પણ ચાલતું નથી. એટલે ગુણાત્મક ધર્મનું આચરણ સાચા અર્થમાં થતું હોય તો ક્યાંય કોઈ લડાઈ કે એવું કશું છે? આજે પણ નથી, આજે પણ નથી લડાઈ. લોકો બોલે છે ધર્મના નામે છે તો ખાલી ધર્મને બદનામ કરવાની એક ભૂમિકા લોકોને. અને એક વાત તમને કહી, આજનો એવરેજ વર્ગ લોખંડ બજારમાં કામ કરનારો ઝવેરી બજાર માટે કોમેન્ટ નથી કરતો, ઝવેરી બજારમાં કામ કરનારો કપડાં બજાર માટે કોમેન્ટ નથી કરતો, ધર્મ માટે બધા જ કોમેન્ટ કરે છે. કારણ કે ઓલ આર પીએચડી બધાને હું તો જાણું છું. અજ્ઞાની હોય વધારે સમસ્યા, અજ્ઞાની હોય તો સારું, આ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ વાળા. આજે એક કહી દઈશું, મંદિરની જરૂર નથી, કશું સમજો નથી. મંદિર શું છે, શેને માટે બન્યું છે, એનું ઘર પર શું કામ છે, એનું શા માટે સર્જન નહીં. આજના કાળમાં મંદિરની જરૂર નથી, જાણે એને લાયસન્સ મળી. એ ક્યારેય બોલતો નહીં કે 5-સ્ટાર હોટલની જરૂર નથી, થિયેટરની જરૂર નથી, નહીં, મંદિરની જરૂર નથી. જૈન ધર્મની વિશિષ્ટતાઓ કઈ વર્ણવી શકાય? અમારે ત્યાં જૈન દર્શનમાં સૌથી મોટા 3 પ્રિન્સિપલ છે. એક અનેકાંત છે. અનેકાંત એટલે કોઈ એક ચોક્કસ આગ્રહપૂર્વક સામાને નિર્ણિત ન કરવો. રામ પિતા છે, પુત્ર છે, પતિ છે, ઘણા છે. રામની આર એક જ રિલેશન નથી, એ દશરથના હિસાબે પિતા છે, રામના હિસાબે રામના રામ એના લવકુશના હિસાબે પિતા છે, સીતા હિસાબે એને પતિ છે. તો કોઈ પણ ચીજને જોવા માટેના અલગ અલગ એંગલ એને સ્વીકારવા એ અનેકાંત વાત છે. એકાંત દેટ મીન્સ ઓનલી વન એંગલ, વન ડિરેક્શન અમે નથી માનતા. જૈન દર્શન એટલે જે આઈ એમ નોટ ઓનલી રાઈટ, યુ મે બી, યુ કેન બી. આજે તમે અહીં અમારી સામે બેઠા છો તો અને મારી આંખ બે આંખ દેખાય છે. આ ખૂણામાં બેઠેલો છે એને મારી એક આંખ દેખાતી નથી. અને કદાચ બારજીને બોલે કે રત્નસુમારની આંખ નથી એ કંઈ, મને જૂઠો નહીં કહું. મારી બે આંખ હોવા છતાં એને જૂઠો નહીં. એટલા માટે મને કોઈ પૂછશે, ઓલો માણસ એમ કહેતો સાહેબ તમારી બે આંખ નથી, તો એને કહીશ એ એવા એંગલે બેઠો હશે કે જેના કારણે એને મારી એક પણ આંખ નહીં દેખાયું હોય. પણ આઈ એમ નોટ રેડી ટુ સી ઇઝ રોંગ. આ અનેકાંત જૈન દર્શનની સૌથી મોટી વિશેષતા, કોઈપણ વસ્તુને, કોઈપણ વ્યક્તિને, કોઈપણ પ્રસંગને એક એંગલથી ન જુઓ, મલ્ટીડાયમેન્શનલ. હા, અનેક એંગલ જુઓ તો તમારું મન કોમ્પ્રોમાઇઝ નેચરવાળું થશે, લેટગો નેચર પણ થશે,
સામો પણ સત્યમાં પક્ષમાં હોઈ શકે એનો તમે આદર પણ કરી શકશો અને એની સાથેના વિગ્રહથી તમે બચી શકશો. નંબર એક, પરમાત્મા મહાવીરદેવે કહેલો શ્રેષ્ઠ કોટીનો સિદ્ધાંત અને એકાંતવાદ. બીજો, અપરિગ્રહ. અપરિગ્રહ સંગ્રહવૃત્તિ બને તેટલી ઓછી. સંગ્રહવૃત્તિમાં બે ચીજ છે, વન ઇઝ ધ રિક્વાયરમેન્ટ, સેકન્ડ ઇઝ ધ ડિઝાયર. તો તમે ડિઝાયરને તો રિક્વાયરમેન્ટને પૂરી કરો એમાં પ્રભુની ના નથી. રિક્વાયરમેન્ટમાં મારી પણ છે, હું ભલે સાધુ થયું બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ ભૂખ્યો રહી શકીશ. દસમી દિવસે મારે પણ ફૂડ જોઈએ છે, વોટર મારે પણ જોઈએ છે, કપડાં મારે જોઈએ છે, પાણી મારે જોઈએ છે, ઓક્સિજન જોઈએ છે. તો ભગવાન કહે છે રિક્વાયરમેન્ટનો અમારો કોઈ વિરોધ નથી, બટ યુ હેવ ટુ કંટ્રોલ યોર ડિઝાયર. અનંત છે, અનંત ડિઝાયર તારી પૂરી કરવા માટે તું દોડીશ તો ક્યાં સુધી દોડીશ? તો એન્ડલેસ છે. ત્યાં ભગવાન મહાવીર અપરિગ્રહ, તારા જીવનની ફિનિશ લાઇન નક્કી કર. હાઉ મચ? એક કરોડ, બે કરોડ, દસ કરોડ, વીસ કરોડ, કેટલા? ક્યાં? એક લિમિટ કર. એક લિમિટ નહીં, કારણ કે તારે એક જીવન લિમિટવાળું છે. તારી ડિઝાયર અનલિમિટ બને, બટ યોર લાઈફ ઇઝ અ લિમિટેશન. એ ગમે ત્યારે પૂરી થઈ જવાનો સ્વભાવવાળી છે. એ લાઈફને લાગેલા ત્રણ કલંક છે, રોગ, મોત અને બુઢાપો. આ ગમે ત્યારે તારી આગળ આવી છે. 30 વર્ષે પણ કેન્સર થઈ શકે. તો આ તારી ડિઝાઇનને પૂરી કરવા માટે તું આખું ઇનપુટ, ઇન્વેસ્ટમેન્ટ બધું આમાં જ કરીશ તો ધર્મ ક્યારે કરીશ? તારા માટે ક્યારે કરીશ? આ પરમાત્મા મહાવીરનો અપરિગ્રહ નામનો સિદ્ધાંત કે ડિઝાયર ઉપર કંટ્રોલ કરો, એના લિમિટેશન્સ નક્કી કરો. ફોર વોટ? એટલે અનેકાંત અપરિગ્રહ. અપરિગ્રહ ત્રીજા નંબરમાં છે અહિંસા. હું બીજા બધા આખા જગતના સર્વ જીવોને જીવન નથી આપી શકતો, એ મારી નૈતિક જવાબદારી પણ નથી. એન્ડ ઇટ ઇઝ નોટ પોસિબલ કે હું દેવનાના કતલખાનામાં કપાઈ રહેલા પશુને હું બચાવી શકું, જરૂર નથી. ભગવાન મહાવીર ઓકે, આ જગતના સર્વ જીવોને તું બચાવી નથી શકતો, કાંઈ નહીં, એક પણ જીવને તારે ન મારવા હોય તો તારા હાથની વાત છે. એટલે ભગવાન મહાવીરે ત્રીજો વિકલ્પ મૂક્યો, અહિંસા. એટલે જૈન દર્શનની સૌથી મોટી વિશેષતા અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા આ જગતને આપેલી ભેટ છે. સંથારાની પણ બાબત એવી છે કે જે અદાલતો સુધી પહોંચ્યું, પણ એ બૌદ્ધિકતાના સ્તરે જે કંઈ ચર્ચા થઈ છે એને આધ્યાત્મિકતાની સ્તરે. મેં તમને પહેલા જ વાત કરી કે જે લોકોનો ધર્મના ક્ષેત્રમાં વિષય નથી એ બધા પીએચડી થઈને આવે છે. સંતાનો આપઘાત નથી, સમજણ પૂર્વકનું અનશન છે. આના માસ્ટરને મળીને તમે નિર્ણય કરો. બરાબર છે. આજે તમને માસ્ટર, હા, તમને લાગે છે કે આ વાત બરાબર નથી, તમે જાઓ ને દલીલ ચર્ચા, તમે કોઈ મુનિને મળ્યા વિના સીધા સુપ્રીમમાં જાવ છો, પણ મુનિને મળો ને, આ સુપ્રીમનો વિષય નથી ને તમારો વિષય. જૈનના લઘુમતીના દરજા ઉપર વાત આવે છે કે જે પહેલાં નહોતી. મોટાભાગે જૈન સંપ્રદાય અથવા જે સમાજ, ત્યાં તપ, સાધના, વૈરાગ્ય એ બધાનું મહત્ત્વ છે, ઉદાત્ત વલણ જેને કહી શકાય. તો જે લઘુમતીનો દરજ્જો એક પ્રકારના અધિકારની માગણી છે, તો આ અધિકાર અને પેલા બે વચ્ચેનો વિરોધાભાસ નથી? કેટલી વાર એવું છે માગ્યો નથી આપવામાં આવ્યો છે. અચ્છા, ઓકે. હા, આજે દાખલા તરીકે જેટલી કોમ્યુનિટીને આજે પણ લઘુમતીનો અધિકાર મળે છે એ લોકોએ માગ્યો નથી, ગવર્મેન્ટ આપે છે. એટલે અને બીજું કોઈ ચીજ માગ્યા વિના મળતી અમે આજે એને કે ફેવર કરીએ કે એને ફેવર જેવું નથી. ક્યારેક ક્યારેક એવું લાગે કે તમે બહુ નાના છો એટલા માટે લોકો નબળા માને છે, તમારી ઘણી મહત્ત્વની વાતો પણ ઉપડતી નથી, ઉડતી નથી. તો આ દેશમાં રહેવા માટે મને મારી સ્વતંત્રતાનો જે અધિકાર છે એમ મારી સુરક્ષા માંગવાનો પણ મને અધિકાર છે. ધર્મનું પણ વ્યવસાયીકરણ થઈ રહ્યું છે એવું આપને ક્યારેય લાગે ખરા? એવું લાગતું નથી. ઓકે. એટલા માટે વ્યવસાયીકરણ કાંઈ નથી. ભાઈ તમને મારે કેવું છે, કોઈ પણ ધર્મ સંસ્થા એ સંપત્તિ ઉપર જ ચાલે, બધા સાધુ નથી. આજે આ બિલ્ડિંગ બની છે સંપત્તિ ઉપર ચાલે, તો ઇન્કમ ઓફ સોર્સ ક્યાંથી આવે એના માટે અમારે વ્યવસ્થા કરવી જ પડે. એ અમે પ્રેરણા કરી, એ પ્રેરણા દ્વારા મળે, આની અમારી માલિકી નથી. અમે આવ્યા, 4 મહિના રહ્યા, 4 મહિના પછી નીકળીશું. મારું પોતાનું, અમારા કોઈ સાધુને વ્યક્તિગત મઠ, આશ્રમ, અમારી બેંક બેલેન્સ કશું હોતું નથી. તો પ્રેરણા આપીને અમે નીકળી જઈએ છીએ. સમાજની અંદર કેટલાય ધર્મગુરુઓ હવે પાખંડી છે એવી રીતના બહાર જ્યારે આવતા હોય ત્યારે કેટલાય શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચતો હશે, તો એ વખતે એક સદગુરુની પરખ માટેની ગુરુ ચાવી એની પહેલી વાત તો એ છે કે અમારે તો તમને પણ કેવું છે ને બધાને કેવું છે, 1 કે 2% જ્યારે નબળા કદાચ હોય બધાની નજર નહીં જોવાના. નહીં ના, એ વાત સાચી. મારું જુદું કેવું છે, બે નબળાને આટલી બધી હાઈલાઇટ મીડિયામાં, પેપરમાં, 98 સારાને ક્યારે હાઈલાઇટ મળતી નથી. વાય? કેમ નથી આપતા? શ્રેષ્ઠ કોટીનું પવિત્ર જીવનારા મુનિને ક્યારે તમે હાઈલાઇટમાં લાગ્યા? નબળો છે તો ઓકે, હું એમને જુદી વાત કરું છું. આ વડોદરામાં 50 બગીચા છે એ તમને દેખાય નહીં અને એક જ ગટરને તમે ફોકસ કર્યા કરો,
તો નો ગટર છે એનો વિરોધ નથી, પણ 50 બગીચા તો મૂક કે 50 બગીચાની સામે એકાદ ગટર છે, 50 બગીચે જાઓ તમે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હશે તો એ હાઇલાઇટ કરો. અને તમે બગીચાના એડ્રેસ કેટલા આપ્યા કે તમે જાઓ સંત તમારે જુઓ તો મળી આવો, તમારી માંગ મગજ કામ નહીં કરે. તો આવી જવાબદારી જે મીડિયાવાળા લીધી એ મીડિયાવાળા પણ ચૂકી રહ્યા છે. આપની દ્રષ્ટિએ રાષ્ટ્રની અંદર અનેક પ્રકારની સળગતી સમસ્યાઓ છે, વધુ ચિંતા ઉપજાવે એવી સમસ્યાઓ ગણીને કેવી હોય તો આપને કઈ લાગે? સૌથી મોટી ચિંતા છે કે મૂલ્યનો હ્રાસ થઈ રહ્યો છે. ઓકે, બહુ સરસ. સૌથી પહેલા હા, જે એક આદર મૂલ્યને મળવો જોઈએ એ બહુ ઓછો મળે છે. ઓકે, બધી જ જગ્યાએ મૂલ્યનો હ્રાસ એટલા માટે થઈ રહ્યો છે કે ત્યાં સર્વત્ર સફળતા કેન્દ્ર સ્થાને છે, મંજિલ કેન્દ્ર સ્થાને છે, માર્ગની ચિંતા નથી. સાધ્ય આંખ સામે છે, સાધન શુદ્ધિ નથી. જ્યાં સુધી સરસ માર્ગ પકડવામાં આવે આ મૂલ્ય માનું છું. ઓકે, એ બધી જગ્યાએ તૂટ્યા છે કારણ કે સર્વત્ર એની હાવ શબ્દ આવી ગયો છે જે મેં તમને આગળ કહી. અને બીજા મનમાં છે રાષ્ટ્ર પ્રેમ ઓછો થતો જાય છે. આજે મારું બિલ્ડિંગ મારું લાગે છે, મારી કાર મારી લાગે છે, મારા કપડાં મારા લાગે છે, મારી પત્ની મારો બાબો બધા મને મારા લાગે છે, આ રાષ્ટ્ર મારું છે એવું મને લાગતું નથી. એટલે હું માનું છું કે મને મારા ધર્મ મહાવીર મારા લાગે છે, જૈન ધર્મ મને મારો લાગે છે, મારા ગુરુદેવ મને મારા લાગે છે, તો આ રાષ્ટ્ર પણ મને મારું લાગવું જોઈએ. એકવાર રાષ્ટ્ર પ્રેમ ઊભો થાય તો આ બધી સમસ્યા ઓટોમેટિક હલતી છે. આપ જ્યારે પ્રવચનની અંદર ભાવિક ભક્તો સાથે સંવાદ કરતા હો છો ત્યારે એ લોકોની શ્રદ્ધા વધતી જતી હોય છે, અથવા એ લોકોની ઉર્મિઓ આપને સ્પર્શતી હશે, એમની વેદનાઓ આપને સ્પર્શતી હશે, એ અનુભવો કેવા હોય છે એમને? અનુભવો એટલા માટે સારા હોય છે કે ઘણીવાર એમ લાગે છે કે એ લોકોને સન્માર્ગ જોઈતો હતો, ગાઈડન્સ જોઈતું હતું, એમને મળ્યું નથી. જ્યારે એ લોકોના ચહેરા એમ બોલે, મકાનમાં આવીને જ્યારે એમ કહે, સાહેબ આ પહેલીવાર સાંભળ્યું કે આવું પણ કરવું જોઈએ, અમને તો આજ સુધી ખબર જ નહોતી. એનું કારણ છે સ્કૂલમાં વાતાવરણ નથી, સમાજમાં વાતાવરણ નથી, સરકારમાં વાતાવરણ નથી, બજારમાં વાતાવરણ નથી. આ વાતાવરણ જ્યારે એને મળતું નથી ત્યારે લેવા જાય તો કોની આગળ જાય? એક સદગુરુ એવા છે કે જેની આગળ આ ગાઈડન્સ મળે છે, અને એટલા માટે એ બધા પ્રભાવિત થઈ જાય છે. રાષ્ટ્રના નિર્માણની અંદર એક નાગરિક કર્તવ્યની બાબત છે ને એક નાગરિક અધિકારની બાબત છે, બંને મહત્વની બાબત છે, પણ આમ જોઈએ તો વિરોધાભાસી છે. આપને શું લાગે આ બંને વચ્ચે કોઈ સારા માણસે સમતુલા જાળવવી હોય તો કઈ રીતે થઈ શકે? મારે કહું છે દરેક માણસે માત્ર પોતાની ડ્યુટી આંખ સામે રાખવી જોઈએ, પોતાના રાઇટ્સ આંખ સામે. વોટ ઇઝ માય ડ્યુટી? મને અધિકાર કયા મળવા જોઈએ એ મારો પ્રશ્ન નથી. વોટ ઇઝ માય ડ્યુટી ઇન ધીસ પોસ્ટ? મારી જવાબદારી છે સંઘને સાચવવાનું. મારા શરીરને એકવાર ગૌણ કરવું પડે તો પણ સંઘ મને મળવા આવે એમની સમસ્યા મારે સાંભળવી જોઈએ. આજે આખી સમસ્યા બધા આંદોલનો જે થાય છે, તોફાનો થાય છે, ધરણા ધરે છે, રેલીઓ નીકળે છે, અવર રાઇટ્સ, વોટ ઇઝ અવર ડ્યુટી એ કોઈ યાદ કરતું નથી અને કોઈ કરાવતું પણ નથી. તમે એને યાદ કરાવો, એઝ એ નાગરિક તારી આ ફરજ છે. અધિકાર તને ત્યાંથી મળશે, ફરજ તારે બજાવ, અને જે ફરજનું પાલન કરે છે અને અધિકાર સામેથી મળવા આવે છે. આપે 250 વધારે પુસ્તકો લખ્યા છે, એક એક પાનાના લખાણની અંદર માણસનું હૃદય પરિવર્તન થાય એટલી શક્તિ અનુભવી છે, અને લોકોના એવા પ્રતિભાવો સાંપડ્યા છે. દર્શકોને જાણ માટે દાખલ કોઈ એવો કિસ્સો કહી શકો? આપણે અનેક કિસ્સાઓ છે, પણ જે હૃદય પરિવર્તન થયેલા વ્યક્તિને તમે જો પહેલાં જોઈ ને પછી એની અનુભૂતિ એ અભિવ્યક્તિ કેવી રીતની હોતી હોય છે? બધું પુષ્કળ એવી અનુભૂતિ છે કે લખી રાખો આરસની તકતી ઉપર, એ પુસ્તક ઉપર લગભગ 400 છોકરાઓ પોતાના મા બાપને ઓલ્ડ એજ આશ્રમમાંથી ઘરે પાછા લઈ 400 સેત થોબી જે જો પુસ્તક મેં બહાર પાડ્યું હતું દંપત્ય જીવન ઉપર, જેનું હિન્દી નામ હતું ટકરાવ નહીં સમજોતા, અને ભોપાલના જજ મને ઇન્દોર મળવા માટે આવ્યા હતા. અને એમને મને કીધું કે સાહેબ જ્યારથી આ પુસ્તક મારી કોર્ટમાં આવ્યું છે અને મેં વાંચ્યું છે, મારા કોર્ટમાં જેટલા ડાયવર્સના કેસ આપ્યા બધાને આ પુસ્તક વાંચવા આપ્યું, અને અઠવાડિયા પછી મને મળવાનું કીધું, ટોટલી ડાયવર્સના કેસ વિથડ્રો થઈ ગયા. એવી રીતે એક પુસ્તક છે મંદીમાં મસ્તી, કેટલા યુવાનો હીરાબજારની મંદિર શેરબજારની મંદિરમાં સુસાઇડના માર્ગે જતા હતા, આ પુસ્તક વાંચીને એ લોકો સુસાઇડ પેન્ડિંગ રાખે. આવા લગભગ રોજના 20-25 કાગળો અલગ અલગ પુસ્તકને લઈને આવે છે કે જે લખવાનો ઉત્સાહ જાળવી રાખે છે. છેલ્લે મારા સાહેબ નવી પેઢીને શું સંદેશ આપી શકો? નવી પેઢીને મારે એમ કહેવું છે કે નવી પેઢી ક્રિકેટની પાછળ પાગલ છે, ક્રિકેટની. એમને હું ક્રિકેટના બે જ સિદ્ધાંત સમજાવું છું. આજ સુધીમાં તમે જોયેલી એક પણ મેચ અમ્પાયર વિનાની નેકરીઝ વિનાની નહીં હોય. હું તમારા જીવનમાં એક અમ્પાયર છીએ. અમ્પાયર વિનાની મેચ ન હોય તો અમ્પાયર વિનાનું જીવન ન હોય. યુવાનોને ખાસ સલાહ આપું છું, તમે જે જીવતા હો તે એક અમ્પાયર રાખો. બીજા નંબરમાં એક મેદાન ઉપર ક્રિઝ છે, કોઈ પણ બેટ્સમેન ક્રિઝની બહાર જતો નથી. એ કહે છે મારે રમવું છે, 4 માર 6 માર જે કરવું કર, ક્રિઝની અંદર રહી તમે તમારા જીવનની ક્રિઝ નક્કી કરો. આ ક્રિઝને માણસે બહુ ટેક કરે.
યુ વિલ બી સેફ. મહારાજ સાહેબ, આ ખૂબ ખૂબ અદ્ભુત વિષય પર આપે અમને જ્ઞાન આપ્યું, માર્ગદર્શન આપ્યું, એટલે બદલ અમારા દર્શકોને પણ એનો લાભ મળ્યો. આ હતા પૂજનીય વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી જોતા રહો ઓફ ધ રેકોર્ડ વીટીવી.